नमस्कार, स्वागत है तमारू मारी चैनल में। आपणे वाहले दीकरी योजना सरकार द्वारा जे जाहिर थई छे तेना विषे आजे आपणे जोशुं। तो वाहली दीकरी योजना में शुं आवशे, ते फॉर्म क्या भरवामां आवशे, वाहली दीकरी योजना अंतर्गत केटला रुपया मळशे, क्यारे मळशे, ते विषे आपणे अत्यारे जोवानुं छे। तो सौप्रथम जोईए तो सरकार द्वारा जे वाहली दीकरी योजना छे तो एनो उद्देश शुं छे। तो उद्देश्य तो दीकरीना जन्मनुं प्रमाण वधारवुं। अत्यारे आपणे जोईए छीए तो दीकरीनो जन्मदर सतत घटतो जाय छे, एटले के पुरुषनी सरखामणीमां स्त्रीओनुं प्रमाण सतत घटतुं जाय छे। तेथी दीकरीनो जन्मनुं प्रमाण वधारवुं, दीकरीओना शिक्षणमां वधारो करवो, बाळ लग्न अटकाववा। घणी જગ્યાએ આપણે જોઈએ છીએ તો કુરિવાજોને કારણે દીકરીઓને 18 વર્ષ કરતાં નાની વયે પરણાવી દેવામાં આવે છે। ત્યાર પછી જોઈએ તો દીકરીઓમાં દીકરીઓ છે સ્ત્રીઓનું સમાજમાં સર્વાંગી સશક્તિકરણ કરવામાં, એટલે કે અત્યારે જોઈએ છીએ તો કે સ્ત્રીઓને પણ પુરુષની સમોવડી ગણવામાં આવે છે અને પુરુષો સાથે સરખાવવામાં આવે છે, બરાબર છે? તો પુરુષોની સમોવડી ગણવા માટે લાવવા માટે આ યોજના ખૂબ અગત્યની છે। ત્યાર પછી આપણે જોઈએ તો વાહલી દીકરી યોજનામાં શું લાભ મળે, તો આ લાભ ખાસ આપણે જોશું તો પ્રથમ હપ્તો છે એ દીકરી જ્યારે પ્રથમ ધોરણમાં પ્રવેશે, એટલે કે જ્યારે 5 વર્ષની દીકરી થાય, અથવા તો હવે નવી શિક્ષણ નીતિ આવશે ત્યારે 7 વર્ષની દીકરી થાય, ત્યારે પ્રથમ હપ્તો એના ખાતામાં, બેંક એકાઉન્ટના ખાતામાં 4000 પડશે। બીજો હપ્તો દીકરી જ્યારે 9મા ધોરણમાં પ્રવેશ વખતે, એટલે કે દીકરી જ્યારે 9મા ધોરણમાં અભ્યાસમાં જાય, એટલે કે એનું શિક્ષણ સ્તર આપોઆપ સુધરવાનું છે, એટલે કે બીજું જેથી કરીને 9મા ધોરણમાં બાળકી જ્યારે પ્રવેશે ત્યારે એને 6000નો હપ્તો મળવાનો છે। અને છેલ્લો હપ્તો એટલે કે આખરી હપ્તો જ્યારે દીકરી 18 વર્ષની ઉંમર થાય ત્યારે અથવા લગ્નની સહાય સ્વરૂપે, અથવા તો જો બાળકીને આગળ ભણવાનું હોય અને ઉચ્ચ અભ્યાસ કરવો હોય તો શિક્ષણ તરીકે એને 1,00,000 રૂપિયા મળવા પાત્ર છે। તો આ રીતે ગણતરી કરીએ તો ટોટલ 1,00,000 વત્તા 6 × 4 = 10, એટલે 1,10,000 સહાય મળવાપાત્ર થાય છે। તો કુલ બાળકી જ્યારે અત્યારથી 18 વર્ષની થાય ત્યાં સુધી 1,10,000 સહાય મળવાપાત્ર છે। જો ઇનકેસ કોઈ દીકરીનું દુઃખદ અવસાન થાય, 18 વર્ષથી ઉંમરથી નાની વયે જો મૃત્યુ પામે, તો તેવા કિસ્સામાં બાકીની સહાય મળવાપાત્ર થતી નથી। હવે આગળ જોઈએ તો વાહલી દીકરી યોજના છે એનું અરજીપત્રક ક્યાં ભરવું, તો એનું અરજીપત્રક છે તો તમારે નજીકની આંગણવાડી કેન્દ્ર હોય, અથવા સીપીડીઓ તાલુકા કક્ષાએ સીપીડીઓ કચેરી હોય છે, અથવા ગ્રામ પંચાયત, અને છેલ્લે જિલ્લામાં મહિલા બાળ અધિકારીની કચેરી આવેલી હોય છે, તો ત્યાં તમે આનું ફોર્મ મળે છે। સાવ સિમ્પલ ફોર્મ હોય છે। આ ફોર્મ ક્યારે ભરવું, તો બાળકીનો જન્મ થયો એને 1 વર્ષના સમય મર્યાદામાં ફોર્મ ભરવાનું હોય છે। અરજી મળ્યાના દિન 15માં મુખ્ય સેવિકા ઘરે, હવે આ તમે અરજી કરેલી છે તો તમારા ઘરે મુખ્ય સેવિકા છે, તપાસ માટે આવશે કે બાળકીને ખરેખર મળવાપાત્ર છે કે નહીં। એ જે 15 દિવસમાં સીપીડીઓને અભિપ્રાય આપશે, આ સીપીડીઓ છે એ 15 દિવસમાં મહિલા બાળ અધિકારીને અરજી કરશે, અને આ અરજી તમારી મંજૂર થઈ છે કે નહીં તે બાળ અધિકારી તમને ઓનલાઈન જાણ કરશે, કે બરાબર, એટલે મોબાઈલ નંબર પણ તમારે વ્યવસ્થિત સાચા નંબર નાખવા, જે નંબર વારંવાર બદલતા ન હોય। હવે મંજૂરી ફોર્મ સાથે શું શું પુરાવા આપવા, દીકરીનું જન્મનું પ્રમાણપત્ર, એટલે કે દીકરી જે જન્મી છે એનું પ્રમાણપત્ર, માતા પિતા બંનેનું આધાર કાર્ડ, માતા પિતાનું જન્મનું પ્રમાણપત્ર, બંનેનું જન્મનું પ્રમાણપત્ર, દંપતીના પોતાના હૈયાત તમામ બાળકો, એટલે બાળકને દાખલા તરીકે તમારે પેલો આગળનો છોકરો છે તો છોકરાનું જન્મનું પ્રમાણપત્ર, દીકરી છે તો દીકરીના જન્મનું પ્રમાણપત્ર, ટૂંકમાં તમારે જેટલા છોકરા છે તેનું દરેકનું હૈયાત તમામ બાળકોના જન્મના દાખલા અહીંયા જરૂર પડે છે। ત્યાર પછી માતા પિતાની કુલ આવકનું પ્રમાણપત્ર, કારણ કે અહીંયા 2,00,000 આવક મર્યાદા છે, તો આ 2,00,000 આવક મર્યાદામાં તમારે જે છે 2,00,000ની આવક મર્યાદા માટે તમારે મામલતદાર કચેરી, તાલુકા વિકાસ અધિકારી અથવા ચીફ ઓફિસર દ્વારા આવકનું પ્રમાણપત્ર જોશે કે આ ભાઈની આવક, વાર્ષિક આવક આટલી છે, અને નિયત નમૂનામાં વકીલ દ્વારા જે સક્ષમ અધિકારી પાસે તમે દંપતીનું સોગંદનામું કરવાનું હોય છે તે તમે આ જે કચેરીએ જાઓ એટલે તમને બધી ખ્યાલ આવી જાય છે। ત્યાર પછી આપણે જોઈએ તો વાહલી દીકરી યોજનાના લાભાર્થીની પાત્રતા શું હોવી જોઈએ, તો આ યોજના છે 2/8/2019 પછી અમલમાં આવેલી છે, એટલે 2/8/2019 પછી જન્મેલી કોઈ પણ દીકરીને આ લાભ મળવાપાત્ર છે, પણ શરત એ છે કે એક વર્ષની અંદર શું કરવાનું છે, અરજી, બરાબર। 2019 અત્યારે 2020 હાલે છે, એટલે અત્યારે જે દીકરી જન્મે છે એને તો ઓલરેડી લાભ મળવાપાત્ર ચાલુ થઈ ગયેલો છે।
પ્રથમ ત્રણ સંતાન હોય, દાખલા તરીકે તમારા પ્રથમ ત્રણ સંતાનમાં ત્રણેય દીકરીઓ હોય, તો ત્રણેય દીકરીઓને આ લાભ મળવા પાત્ર છે. પહેલી દીકરી, બીજી દીકરી અને ત્રીજી દીકરી, ત્રણેય દીકરીઓ તમારે થાય તો પણ આ લાભ મળવા પાત્ર છે. દંપતીની વાર્ષિક આવક છે એ ખાસ ગ્રામ્ય હોય કે શહેરી હોય, ગ્રામ્ય અને શહેરી બંનેમાં 2 લાખથી ઓછી હોવી જોઈએ. 2 લાખથી વધુ આવકવાળા દંપતીને આ લાભ મળતો નથી. આવક માટે તમને કીધું એમ, આ આવક છે 31 માર્ચના ધ્યાને લેવામાં આવે છે. આવક 31 માર્ચના રોજ ધ્યાને લેવામાં આવે છે. અને કોઈ દંપતીમાં બાળ લગ્ન થયેલા હોવા જોઈએ નહીં, એટલે કે બંનેમાંથી કોઈ પણના બાળ લગ્ન થયેલા હોવા જોઈએ નહીં, તો જ આ